દશામાની મૂર્તિઓને ઘરે જ પધરાવવા માટે પોલીસે અપીલ કરી હોવા છતાં લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી દીધી હતી। મૂર્તિઓને નદીમાં પધરાવવા પર પ્રતિબંધ અને રાત્રિ કર્ફ્યુનો કડક અમલ હોવા છતાં લોકોએ ઘરની બહાર નીકળી શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂર્તિઓને મૂકી દીધી હતી। શહેરના અલગ અલગ બ્રિજ પર પણ મોડી રાત્રે લોકો મૂર્તિઓ મૂકી અને જતા રહ્યા હતા। દશામાના વ્રતને છેલ્લો દિવસ હોવાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આવી રીતે મોટી સંખ્યામાં રાત્રે લોકો મૂર્તિઓ સાથે બહાર નીકળતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત રાખવામાં આવ્યો તો કેમ લોકો તળાવની પાસે બ્રિજ પર અને રોડ પર મૂર્તિઓ મૂકી શક્યા તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે। લોકોએ મૂર્તિ રોડ પર મૂકી દેતા કોર્પોરેશન દ્વારા મૂર્તિઓને લઈ લેવાની જે કામગીરી છે તેને શરૂ કરી દેવામાં આવી। દશામાના વ્રત પત્યા છે ત્યારે દશામાની જે મૂર્તિઓ ઘરે લાવ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા મૂર્તિઓ પધરાવવાની કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ મૂર્તિ વિસર્જન કરવા માટે રિવરફ્રન્ટ કે કોઈ કુંડ બનાવવામાં આવ્યા નથી। ત્યારે મૂર્તિ જે છે તે મૂર્તિ અત્યારે જે કહી શકાય કે અલગ અલગ જગ્યાએથી કોર્પોરેશન દ્વારા જે કચરાની જે ગાડીઓ છે તેમાં લઈ જવામાં આવી રહી છે। ચોક્કસ જે પ્રમાણે દશામાની જે આ દુર્દશા છે તે જોતા લાગી રહ્યું છે કે ઘણા 9 દિવસ જે ભક્તોએ પૂજા કરેલી છે અને ખાસ કરીને અત્યારે તેની કેવી દુર્દશા છે। ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ જાતની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી નથી અને કોઈ પણ લોકો છે તે મૂર્તિ ન લાવે અને મૂર્તિ વિસર્જન ન કરે। રિવરફ્રન્ટ સહિત અન્ય જગ્યાએ પોલીસનો ચુસ્ત પહેરો લગાવી દેવામાં આવ્યો છે જેથી કરીને જે નદીમાં કોઈ પણ મૂર્તિ પધરાવવામાં ન આવે અને કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ જગ્યાએથી હવે જે મૂર્તિઓ રસ્તા ઉપર છે તે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।